Nikita, apa? गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विज्ञान अने टेक्नोलॉजी भणवानुं छे। विज्ञान अने टेक्नोलॉजी छे ए तमारा माटे एक नवो पोर्शन छे, नवो सब्जेक्ट छे। त्यां सुधी तमे शुं भण्या? आसपास अथवा पर्यावरण काय पण कयो तमे एक सब्जेक्ट भण्या ने पांचमा धोरणमां। तो एवी ज रीते आपणे आजे भणीशुं विज्ञान अने टेक्नोलॉजी। विज्ञान अने टेक्नोलॉजी नुं नाम तो तमे सांभळ्युं हशे। विज्ञान क्षेत्रे आपणा भारते एक हरणफाड़ वाळी मारी छे एम कहेवाय। तो आजे एक आपणे विज्ञाननो पाठ भणीशुं। आपणो पाठ छे धोरण 6 मां, पहेलो पाठ छे खोराक क्यांथी मळे छे। खोराकना जुदा जुदा स्त्रोतो विशे आपणे જાણવાનું છે। તો ચાલો હવે આપણે ખોરાકના જુદા જુદા સ્ત્રોતો પર આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। ચાલો હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। ક્યારેક આ એક સિમ્પલ ઉદાહરણ છે કે આપણે હોટલમાં જો
માં જઈએ ત્યારે આવી રીતનું કરીએ છીએ. તો ચાલો પ્રવૃત્તિ એ. તમારા મિત્રને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હો તેના વિશે પૂછવાનું છે. મેં કીધું ને હમણાં તો આપણે સ્કૂલે નથી આવતા એટલે શક્ય નથી, પણ તમે ફોન કોલ્સ અથવા તમારી આજુબાજુમાં રહેતા હો તો પૂછી શકો. ભારતના અન્ય રાજ્યમાં રહેતા તમારા મિત્ર પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો. તમારો કોઈ મિત્ર છે એ તમિલનાડુમાં કે સાઈડ રહેતો હોય તો તમે એને પૂછી શકો, તમે રોજ જમવામાં શું લ્યો છો હે ને, તો તમે એ તમને શું કહે છે, શું તમે જમો છો એ જે જમે છે નહીં, તો એ તમે એમ કહેશે મેં તો કાલ રાત્રે ફિશ કરી અને ભાત ખાધા, અને તમે શું કહેશો, ના મેં તો રોટલીને શાક ભાત ખાધા અથવા ભાખરીને શાક ખાધું. તમારી નોંધપોથીમાં બને એટલા વધુ મિત્રોને આ બધી જ બાબતોની નોંધ કોષ્ટક 1.1માં દર્શાવ્યા મુજબ કરવાની છે. આ બધી બાબતોની નોંધ છે તમારે દર્શાવી છે, પછી તમારે શું કરવાનું છે એ કોષ્ટક બનાવવાનું છે. હમણાં નીચે આવશે કોષ્ટક. ચાલો આપણે હવે એ કોષ્ટક જોઈ લઈએ. બધાએ પોતાની બુકમાં જ્યારે વિડીયો ચાલતો હોય ત્યારે જ આ કોષ્ટક બનાવી લેવાનું છે. ખબર પડી ને, તમારા મિત્રનું નામ લખવાનું છે, દિવસ દરમિયાન કઈ વાનગીઓ ખાય છે એ પણ અહીંયા લખવાનું છે. તમારા મિત્રનું નામ અહીં લખાઈ જાય પછી તમારે એમ પૂછવાનું છે કે ત્યાં આજે શું જમ્યું છે એ ત્યાં તમારે લખવાનું છે. ચાલો તો આપણા વિદ્યાર્થીનું નામ કે અથવા મિત્રનું નામ, ચાલો હું એક વિદ્યાર્થીનું નામ અહીંયા કહું છું. તો એક વિદ્યાર્થીનું નામ છે કાવ્યા. તો કાવ્યાને મેં પૂછ્યું કે તે દિવસ દરમિયાન કઈ કઈ વાનગીઓ લીધેલી છે, તો કાવ્યાએ મને કીધું કે દિવસ દરમિયાન શાક, રોટલી, સવારે નાસ્તામાં ભાખરી, ચા, બપોર દરમિયાન મેં શાક, રોટલી, દાળ, ભાત, છાશ, ને રાત્રિ દરમિયાન મેં હળવી ખીચડી ને રોટલી ને શાક ખાધું છે. આ તો મેં એટલી વાનગીઓ ક્યાં લખી લીધી, મારા આ બોક્સમાં. તો તમારે પણ એવી જ રીતે આ બોક્સીસ 10 પ્રકારના બોક્સ બનાવવાના છે આ ટાઈપના, એક જુદી જુદી તમારા મિત્રએ વાનગી ખાધી હોય એ લખવાની છે. ચાલો તો આપણે નીચે એક વાનગીના ફોટા છે એ આપણે જોઈએ. ચાલો આ એક સાઉથ ઇન્ડિયન ફૂડ છે. સવારે નાસ્તામાં એ લોકો શું લેતા હોય, ઇડલી ને સાંભર ને નાળિયેરની ચટણી. ત્યાં નાળિયેરનું ઉત્પાદન ખૂબ છે એટલે એ લોકો તેલ પણ નાળિયેરનું યુઝ કરે છે. અને બપોર દરમિયાન તેમણે શું લીધું, ફિશ. જમવામાં શું લીધું તેમણે બપોર દરમિયાન, ફિશ. રાત્રિ દરમિયાન શું છે, ફિશ કરી અને ભાત. આ લોકોનું ફૂડ મેન્યુ છે સાઉથ. વાનગીઓ તમે સરસ રીતે જોઈ લીધી. તો હવે આપણે થોડીક વાર નો ગેપ આપ્યો એટલા માટે સોરી, બટ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આકૃતિ 1.1માં તમે ખૂબ જ વિવિધતા હોય છે. આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે તો આપણે વિચાર આવો, આ ઇડલી છે, ઢોસા છે, એ બધું કેમાંથી બનતું હશે, શું ક્યાં કઈ કઈ વાનગીઓ છે એના કેમાંથી બનાવવામાં આવતી હશે. તો ચાલો ઘરે રાંધવામાં આવેલ ભાત વિશે તમે વિચારો છો. ઘરે રાંધવામાં આવેલો ભાત હોય શું તમે એના વિશે ક્યારે વિચારો છો, શું તમે કાચે કાચા ભાત કોઈ ખાય છે, નહીં કોઈ કાચા ભાત ખાતું નથી. તો તમે આપણે કેમ, આપણે પણ ગુજરાતમાં પણ ભાત બનાવવાની રેસીપી એ જ હોય છે કે તો તમે દક્ષિણ ભારતમાં જાઓ ત્યાં પણ ભાત બનાવવાની રેસીપી એ જ હોય છે કે ગેસ ઉપર થોડું પાણી રાખે છે અને પાણી ઉકળે પછી એની અંદર ચોખા નાખી દે છે. ચાલો તો હવે આપણે જોશું, આપણે કાચા ચોખા લઈ તેને પાણીમાં ઉકાળીએ છીએ. ભાત બનવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે, ખાલી બે જ સામગ્રીની જરૂર પડે છે ને. ચાલો તમે ચોખાનું ચિત્ર જોઈ શકો છો, ભાત બધા ખાતા હોય ઘરે
પછી જીરા રાઈસ હોય કે કોઈ પણ સિમ્પલ ભાત હોય, જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે, તો તમારા ઘરમાં શાક બનાવવામાં આવતું હોય તો શું બે સામગ્રીથી શાક બને છે? નહીં, મને નીકળાનું શાક બનાવવું હોય તો તેલની જરૂર પડે, મીઠું મસાલા ને બેઝિક આપણા જે શાકભાજી છે એની તો જરૂર પડવાની જ છે. તો આપણે જો જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે, જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી, મીઠું મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે. ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ નંબર બે જોઈએ. 1.1 માં જે યાદી બનાવી છે, મેં તમને કીધું ને કે તમારે બધાએ યાદી બનાવવાની છે, તો જેને જેની યાદી બનાવી છે એ હવે કોષ્ટકમાં જોઈએ ને આપણે આપણું આગળનું કોષ્ટક પ્રિપેર કરવાનું છે. કોષ્ટક 1.1 માં યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલી પસંદ કરો. મેં તમને કાવ્યાનું ઉદાહરણ આપ્યું હતું, કાવ્યાએ શું ખાધું હતું? સવારમાં ભાખરીની ચા, બપોરે દાળ ભાત શાક રોટલી, રાત્રિ દરમિયાન શાક રોટલી અને ખીચડીને દૂધ. તો ચાલો તેને બનાવવા માટે તમારા મિત્ર અથવા ઘરના વડીલોની કઈ કઈ વસ્તુઓની જરૂર પડી છે તેની યાદી હવે આપણે એક નેક્સ્ટ કોષ્ટક આવશે તેમાં બનાવીશું. તો ચાલો આપણે હવે કોષ્ટક જોઈએ. કોષ્ટક 1.2 માં વાનગીઓ અને તેની સામગ્રી શું શું લખવાનું છે? આપણે એ ચાલો આ વાનગી છે, આ શું છે? સામગ્રી. સામગ્રીઓ છે એ બધી આપણે આ પોર્શનમાં લખશું, કે વાનગીઓ છે એ આ સાઈડ લખશે. ખબર પડી ગઈ? તો આવી રીતનું એક કોષ્ટક છે એને બનાવવાનું છે. તો પહેલું શું છે? રોટલી અથવા ચપાતી, પણ આ રોટલી કે તો હમણાં ચપાતી કહેવાય. તેમાં શું છે? કઈ કઈ સામગ્રીઓ જોશે એ તો બધાને ખબર જ છે. રોટલી બનાવવાની સામાન્ય રીત લોટ અને પાણી, દાળ છે એ બનાવવાની રીત હોય એ તો પણ બધાને ખબર હોય છે. પણ દાળને ઘણી વેરાયટીઓ હોય છે, કઠોળમાં હોય છે મસૂર દાળ, તુવેર દાળ, અડદ દાળ, ઘણી પ્રકારની દાળ હોય છે. તો કઠોળમાં પાણી, મીઠું, તેલ, ઘી અથવા મસાલો, આપણે તેલથી વઘાર માર્યો છે, મીઠું મસાલા ને પાણી અને શાકભાજી પણ આપણે ઉમેરી છે, ટમેટા ને મરચું ને ધાણા ને બધું આપણે આપણી દાળમાં ઉમેરતા હોઈએ છીએ. તો આવું તમારે કોઈ પણ 10 ઉદાહરણ બનાવવાનું છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ. ફરજિયાત બનાવવાના છે બધા લોકોએ. ખેતરમાં ક્યાંય પણ ભલે તમારું ખેતર ના હોય પણ તમે ક્યારેક નીકળાવો તો તમે જોઈ જ હશો.
રૂપે જોઈએ। प्रवृत्ति नंबर चालो अगाउ नोंधेली खाद्य सामग्री ने लईने तेना घटको अने स्त्रोत एटले के तेमाथी मळी आवे छे ते जोईए। तो 1.3 मां केटला उदाहरणो आपणे दर्शाव्या के आपणे जोयुं ने फ्रूट्स ने तमने बधाय डिफरेंट टाइप्स ऑफ फूड अने आपणे जोयुं तो के आपणे छे मूळ घणा प्राणीओ मां छे पण आपने આપણે ખાદ્ય સામગ્રીઓ લઈ છે દૂધ છે ઈંડા છે માંસાહાર કોઈ લેતા હોય તો એ છે। હવે આપણે ઘણા બીજા ઉદાહરણોની પણ યાદી જોવાની છે તો ચાલો આપણે પહેલા જોઈ લઈએ। આ શું છે? આ એક ખેતર છે, જો સરસ મજાનું ત્યાં ડાંગરનો પાક ઉભો છે, ચોખાનો પાક ઉભો છે અહીં જો હરોળમાં। તો હવે આકૃતિ બી આપણે જોઈએ। ચાલો આમાં શું કહેલું છે? પાકની લણણી કરી ને ક્યાં લઈ જવામાં આવે છે? એને ઘરે એક સાધન દ્વારા એને ઘરે લઈ જવામાં આવે છે। ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આવશું।
આકૃતિ 3 પરથી આપણે સાત તારણ મેળવે. ચાલ આપણે પ્રયોગ કર્યો છે તેનો અવલોકન અને નિર્ણય બે વસ્તુ હોઈને આપણે આસપાસમાં પણ પ્રયોગ કરતા તમારા માટે પ્રયોગ છે એ કઈ નવી વસ્તુ નથી. આપણે ત્યારે પણ પ્રયોગ પોથીમાં પ્રયોગ પૂરતાને પ્રયોગ કરતા તો શું તારણ આવ્યું? વનસ્પતિ એ અનાજ ધાન્યો શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થની સામગ્રીઓનો સ્ત્રોત છે. વનસ્પતિ છે આપણે બધાને ખબર છે એટલે બહુ જ મદદરૂપ છે, આપણા ખાદ્ય સામગ્રીનો એક સ્ત્રોત છે અને સ્વાવલંબી છે, પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આપણે આપે છે. પ્રાણીઓ આપણને દૂધ માંસની પેદાશ તથા ઈંડા આપે છે. ગાય બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે. દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ મલાઈ ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે. જો આ દૂધની બનાવટો છે ને ખબર જ છે કે બધે વપરાય, અહીંયા હોય કે અમેરિકા હોય કે ન્યૂયોર્ક હોય, બધે દૂધ દહીં ને છાશ ને ચીઝ બટર ને પનીર આ બધી વસ્તુ તો વપરાય જ છે. તમે દૂધ આપતા બીજા કેટલા પ્રાણીઓ વિશે જાણો છો? હા, અમે દૂધ આપતા બીજા ઘણા પ્રાણીઓ વિશે જાણીએ છીએ. દૂધ આપતા ઘણા પ્રાણીઓ છે ને, ગાય બકરી ભેંસ ઊંટ ઘેટા બકરા બધા પ્રાણીઓ છે, આપણે શું આપે છે? દૂધ આપે છે. તો 1.3 ખાદ્ય સામગ્રી તરીકે વપરાતા વનસ્પતિના ભાગ, ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને ખનીજ પેદાશ શું જોવાનું છે? આપણે વનસ્પતિના કયા કયા ભાગ આપણે જમવામાં કે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ ને એનિમલ્સ છે એની કઈ કઈ પેદાશો પ્રોડક્ટ્સ આપણે ઉપયોગમાં આવે છે. વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે. વનસ્પતિ શું છે? આપણા ખોરાકનો એક સ્ત્રોત છે. વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ? વનસ્પતિનો કયો ભાગ આપણે ખોરાક તરીકે, હમણાં જો આપણે એક રીંગણાનો છોડ છે તો આપણે એમાં કયો ભાગ એમાં આપણે ખોરાક તરીકે યુઝ કરીએ છીએ, રીંગણાને યુઝ કરીએ છીએ, તો એ રીંગણીના ફળ રીંગણી છે એનું ફળ કયું કહેવાય? ટીણું. તો આપણે આપણે શું કહી શકીએ કે અમે રીંગણાનો ઉપયોગ કરીએ છીએ એટલે અમે ફળનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે પાલક હોય એમાં આપણે શું કરીએ છીએ? પાલકના પાંદડા હોય એનો ઉપયોગ કરીએ છીએ ને. આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ, કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ તો કેટલીક ના મૂળ ખાય છે. ઘણી એવી વનસ્પતિઓ હોય છે કે જેના આપણે ફળ ખાતા હોઈએ છીએ, જેમ કે હમણાં તમને મેં રીંગણાનું ઉદાહરણ આપ્યું અને એક પાલકનું ઉદાહરણ. તો મૂળ કઈ વનસ્પતિના? તો કે સક્કરિયું છે, પછી ગરમાળો છે, સક્કરિયું છે, પછી ગરમર છે. ગરમરનું અથાણું ઘણા લોકોએ સાંભળ્યું હશે, હમણાં ઉનાળા દરમિયાન ઘણાના મમ્મીએ બનાવ્યું હશે. તો આ બે એક મૂળનો પ્રકાર છે. ચાલો તો હવે પહેલી વિંચીને પ્રશ્ન થાય છે, પહેલી જાણવા માંગે છે કે શું આપણો કોઈ ખોરાક વનસ્પતિ કે પ્રાણી સિવાયના પણ કોઈ અન્ય સ્ત્રોતમાંથી મળે છે? શું વનસ્પતિ સિવાય અને પ્રાણી સિવાય બીજે ક્યાંથી આપણે મળે છે? તો આપણે આપણે એના પ્રશ્નનો હલ કરીએ. ચાલો
ગાંઠ, પાછું છે કડી, અંતરગાંઠ હોય એમાંથી દાળી ફૂટે છે. આપણે ધોરણ 5 માં આસપાસમાં ભણી ગયા છે કે જ્યાં ક્યાંય પણ અંતરગાંઠ હોય ત્યાંથી બીજી નવી કુકળ અથવા તો દાળી ફૂટવાની શક્યતા છે. આ એક કડી છે, મુખ્ય મૂળ છે. આપણે મૂળતંત્રના બે ભાગ હોય છે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર કેવું હોય છે કે જે સોટી આકારનું હોય છે, ખૂબ જ મજબૂત હોય છે. મોટા મોટા વૃક્ષો છે એમાં કયા પ્રકારનું મૂળતંત્ર હોય છે? સોટીમય મૂળતંત્ર હોય છે. અને ધાણા છે, નાના નાની એવી કોઈ પણ વનસ્પતિ છે એમાં તંતુમય મૂળ હોય છે, કે જે આપણા વાળની જેવા નાના નાના મૂળતંત્ર ધરાવે છે. એટલે તંતુમય મૂળતંત્ર છે એની ગ્રીપ ઓછી હોય. ધાણાનો છોડ છે, તમે જડદય ઉપાડી લેશો, બધાને ખબર છે શું વડલાનો ઝાડ એમ જડદય ઉપડશે નહીં, ઉપડે, કારણ કે મૂળતંત્ર ખૂબ જ મજબૂત છે. મસાલા તરીકે મરચા, મગફળી, સરસો, સોયાબીન કે અન્ય
કોઈ પણ તે સાઉથ સાઈડ જાય તો કે નારિયેળનું કેક યુઝ થતું હોય તો નારિયેળનું તેલ પણ અહીંયા લખી શકો. તો વનસ્પતિ જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તેનું નામ લખવાનું છે. તરીકે મીમી છોડ છે તો કયો ભાગ આપણે યુઝ કરીએ છીએ તો કે આપણે એમાં રીંગણાનો યુઝ કરીએ છીએ તો તેના તરીકે ઓળખાય છે કે ફળ તરીકે. મરચાનું ઝાડ હોય તેમાં આપણે છે મરચાનો મસાલા હોય તેમાં આપણે મરચીના ઝાડમાંથી કેનો ઉપયોગ કરીએ છીએ ફળ તેમાં આપણે શું લખશું ફળ એટલે સરસો અથવા મગફળી હોય સોયાબીન કે કાંઈ પણ તો એના આપણે શું ભાગ યુઝ કરીએ છીએ બીજ એના બીજનો ઉપયોગ કરીએ છીએ. તો આવી જ રીતનું એક કોષ્ટક તમારે લોકોએ તમારી બુકમાં બનાવવાનું છે હોમવર્ક તરીકે. પાછા આવો ત્યારે મને ચોક્કસ બતાવવાનું. બીજમાંથી
માંથી નાના ના સફેદ ભાગ જે રચના વિકાસ પામી હશે જો તે હોય તો બીજ ફળગાવેલા છે જો આવી રચના હોય તો શું છે બીજ ફળગાવેલા છે આકૃતિ 1.5 આજો 1.5 અને 1.6 જોયો ન થયું હોય તો બીજા બીજને ધોઈને પાછા આપણે એક દિવસ એને રહેવાના છે તો ચાલો આકૃતિ 1.6 હું તમને બતાવું છું આપણે મગ જોઈએ આવી જ રીતે ચણા ફળગાવેલા જોવાના છે ચાલો તો આ કેવા છે પણ ગાવેલા ચણા છે જો વ્હાઈટ પાર્ટ્સ દેખાય છે અહીં આવ્યા જો દેખાય છે બધાને વ્હાઈટ પાર્ટ્સ કપડામાં વીંટાડીને રહેવા દો જો બીજે દિવસે પણ આવું નથી તો કપડામાં વીંટાડીને એને રહેવા દો પછીના દિવસે એને જોવાનું છે કે શું ફણગ્યા ફૂટ્યા કુટિયા કે નહીં જો એ વ્યવસ્થિત રીતે પલળ્યું હશે અને એને ભેજ ધારણ કર્યો હશે તો ફણગા અવશ્ય ફૂટશે ફણગા વેલા બીજને ધોયા પછી તમે એને ખાઈ શકો છો આ તો બધાને ખબર છે આપણે કોઈ પણ આપણી તાવ કે એવું આવ્યું હોય આપણા શરીરમાં એનર્જીની કમી હોય ત્યારે આપણે શું કહે છે ડૉક્ટર મગનું પાણી પીવાનું કહે છે અથવા ફણગા વેલા ચણા અથવા મગ ની મેથી ખાવાનું કહે છે એને બાફી પણ ખાઈ શકાય છે ખૂબ જ સમતોલ આહાર તરીકે એને લેવામાં ખૂબ જ સરસ મજાનું ભોજન કહેવાય છે એનું એમાંથી કારણ કે આપણે પ્રોટીન્સ અને વિટામિન્સ જાજા પ્રમાણમાં મળે છે થોડા મસાલા ઉમેરીને તેને શું બનાવવામાં આવે છે સ્વાદિષ્ટ નાસ્તો સવાર દરમિયાન તમે આ ખાઈ શકો છો કોઈ ઢોર કે પશુ કોઈ પણ હોય કે પાલતુ પ્રાણી હોય તમારા ઘરમાં પેટ હોય
તમારા ઘરમાં કોઈ પેટ હોય, કૂતરો હોય, બિલાડી હોય, તો કૂતરો, બિલાડી કે ભેંસ કે બકરી તે શું ખાય છે? આપણે બધાને ખબર જ હોય મોસ્ટલી કે તે શું ખાતા હોય, ચારો છે એવી બધી પ્રોડક્ટ હોય એ પશુઓ ખાતા હોય છે. ચાલ એક સરસ મજાની ખિસકોલી છે, આને જોઈને આપણે એક ગીત યાદ આવી જાય આપણે નાના ધોરણમાં હતા. તું અહીંયા આરંભા મજાની ખિસકોલી, જોઈને બધા ખિસકોલી કેવી રીતે ફૂડ ખાઈ રહી છે. આ સૂકા ફળ ખાય છે, મેવા, પીનટ્સ, નટ્સ એવું બધું ખિસકોલીને બહુ જ ભાવે છે. રોટલી પણ ખાય છે ખિસકોલી. ના બધા ઘણું ડિફરન્ટ ડિફરન્ટ જોતા હોય છે.
ના પછમીની પ્રવૃત્તિ જોવાની છે. તો પ્રવૃત્તિ કઈ છે? 7. કોષ્ટક 1.5 ફરીથી જોવાનું છે. કોષ્ટક હતું એ શું કરવાનું છે? ફરીથી જોવાનું છે. નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો. જૂથ 1 માં માત્ર વનસ્પતિ કે વનસ્પતિ જન્ય પેદાશો કેવા પ્રાણીઓ લખવાના છે? તેને કેવા કહેવામાં આવે છે? તૃણાહારી, કે જે ઘાસ ખાતા હોય, રોટલી ખાતા હોય, કોઈ પણ પ્રકારનું માંસ ના ખાતા હોય તેને શું કહેવામાં આવે છે? તૃણાહારી, ઘાસ ખાતા પ્રાણી. કેટલાક એવા પ્રાણીઓ છે, સિંહ જોયો ને આપણે, વાઘ ને, કેવા છે? માંસ ખાય છે. એમને જૂથ 2 માં મૂકીએ. કેવા પ્રાણીઓ છે? માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. તમે એવા કોઈ પ્રાણી જાણો છો જે વનસ્પતિ તથા પ્રાણીને બેને ખાતા હોય? એવા કોઈ પ્રાણી વિશે જાણો છો તમે? તો આપણે એના વિશેનું જૂથ કયું બનાવશું? 3. એવા પ્રાણીઓ છે કે જેને મિશ્રાહારી કહેવામાં આવે છે. શિયાળ છે એક મિશ્રાહારી પ્રાણી છે, કે જેને ત્યારે એને તમે કાગડાની શિયાળને વાર્તા તો બધાએ સાંભળી જ હશે કે તેવી કેવી છેતરપિંડીથી કાગડાના મોઢામાંથી રોટલી મેળવવા માટે કાગડાભાઈને એમ કહી દીધું કે તમે તો બહુ સુંદર સુંદર ગાઓ છો, એમ કીધું તું ને. તો કેવો આપણે ત્યાંથી શું ખબર પડે કે એને રોટલી પણ ખાવી છે. અને જો સિંહની બીજી વાર્તા સાંભળ્યું હોય તો તમને ખબર હશે કે સિંહ છે એનું માંસ વધ્યું ઘટ્યું હોય ને કોણ ખાય? શિયાળ ખાય. તો તે કેવા પ્રકારનું પ્રાણી થયું? મિશ્રાહારી પ્રાણી. તો કોષ્ટક 1.6 મુજબ તૈયાર કરી ત્રણ ખાનામાં પ્રાણીઓ અને અલગ અલગ. તો આપણે હવે આ નેક્સ્ટ કોષ્ટક પ્રિપેર કરવાનું છે. તો ચાલો હું તમને બતાવું છું. એક ઉદાહરણ તમારે અહીંયા આપેલું છે, બીજા તમારે તમારી મેતે પ્રિપેર કરવાના છે. તો ચાલો તૃણાહારીઓ એમાં કોઈ લખશું? ગાય, ભેંસ, બકરી, બધા કેમ આવશે? તૃણાહારી. માંસાહારીમાં સિંહ, વાઘ, દીપડો, બધા કેમ આવશે? માંસાહારીમાં. મિશ્રાહારીમાં કૂતરો, શિયાળ, બિલાડી, બધા કેમ આવશે? મિશ્રાહારી. તમને લોકોને આ 3 ટાઈપ્સ ખબર પડી ગઈ ને? તૃણાહારી એટલે ઘાસ ખાતા હોય, માંસાહારી એટલે માંસ ખાતા હોય, મિશ્રાહારી એટલે ઘાસ ને આ બે ખાતા હોય, એને કેવા કહેવાય? મિશ્રાહારી. તો ચાલો હવે આપણે આગળ વધશું. બધાને પ્રોપરલી ખબર પડી ગઈ ને? દેશમાં આવી મહામારી ચાલતી હોય ત્યારે એને કોઈ મજૂરીમાં પણ નથી રાખવા,
मजूरी में नहीं रखे तो એની પાસે પૈસા કેવી રીતે આવશે? પૈસા કે નહીં હોય તો એને કેવી રીતે અનાજ ખરીદશે? તો આવી રીતે પણ ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને કુપોષિત ભાવ નીચે પણ જીવે છે. તો આપણે ભગવાનનો પાર માનવો જોઈએ કે આપણે 2 ટક અથવા 3 ટકનું ભોજન સામાન્ય રીતે મળી જાય છે. તમારું મંતવ્ય તમારે એડ કરવાનું છે. આપણે
આગળ ભણી જ ગયા કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફૂડ, બધા કોરા સમાન ખોરાક નથી જોતો. એ હું હવે જવાબ નહીં કહીશ, તમારા માટે સરપ્રાઈઝ એટલે કે ટેસ્ટ લેવામાં આવે છે અત્યારે, સરપ્રાઈઝ ટેસ્ટ. ખોરાક તરીકે યોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગો લખવાના છે. સિમ્પલ, આપણે કોષ્ટક પૂર્યું હશે એને બધાને આવડતું હશે. અને હવે એક નીચે કોષ્ટક આપી છે કોલમ વાળી, એ અને બી. તો ચાલો એમાં શું આપેલું છે, બે ને જોડવાના છે કોલમ એ ને બી. દૂધ, દહીં, પનીર, ઘી, પાલક, ફ્લાવર, ગાજર ને બાજુની કોલમમાં શું છે, બીજા પ્રાણીને ખાય છે, વનસ્પતિ અને તેની પેદાશ ખાય છે. આ તમારે જોડતા જોડો ને એક રીતનું જ છે, એ આપણે આ બધું છે એકબીજામાં જોડવાનું છે. આની સામે તમારે તેનો રાઈટ આન્સર લખવાનો છે અથવા જોડતા જોઈન્ટ કરવાના છે. સિંહ અને વાઘ તૃણાહારીઓ અને શાકભાજી છે, બીજી બધી જ પ્રાણી જ પેદાશો છે. તો આ બધા જોડકા તમને ઘણાને તો ખ્યાલ આવી ગયો હશે. પહેલું ચાલો ઉદાહરણ છે, એક રૂપે તમને કહી દઉં છું. દૂધ, દહીં, પનીર, ઘી ક્યાંથી મળે છે, એનો સોર્સિસ કયો છે, સ્ત્રોત શું છે, પ્રાણીમાંથી મળે જ ને, આ બધી કેવી છે, પ્રાણીજન્ય પેદાશો. હવે હું આગળ હું તમને કહીશ નહીં કે તમારી જાતે તમારે લોકોએ પ્રિપેર કરવાનું છે અને કોષ્ટક તમારી બુકમાં લખવાનું છે, બધા નોટ કરી લેજો. આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ચાલો, તો આમાં તમને કોઈ બહુ મગજમારી નહીં થાય, કારણ કે શું છે, આમાં ઓપ્શન આપેલું છે, ઉમા છોડકામાં બી આપેલા ને ઓપ્શન. તો ચાલો, તો વાઘ માત્ર માંસ ખાય છે માટે તે કેવો કહેવાય. પેલી ખાલી જગ્યા કહી દઉં છું બધાને, માંસાહારી. હરણ માત્ર વનસ્પતિ પેદાશ ખાય છે તે માટે, હવે નહીં કહું, તમારા લોકોએ પ્રિપેર કરવાનું છે જાતે. પોપટ ફક્ત ખાલી જગ્યાની પેદાશ ખાય છે, સાવ ઇઝી. આપણે જે ખાલી જગ્યા પીએ છીએ કે ગાય ભેંસ અને પેદાશ છે, બધાને ખબર હોય ગાય ભેંસ નું દૂધ. ચાલો, ખાંડ આપણને ખાલી જગ્યામાંથી મળે છે, આ પણ એક સિમ્પલ ક્વેશ્ચન છે. તો આ પાકી નોટમાં સરસ બ્લુ અને બ્લેક પેન નો યુઝ કરી તમારે ખૂબ જ સારી રીતે સ્વાધ્યાય લખવાનું છે. બધા એક પાકી બુક બનાવવાની છે, જેમાં મેં તમને આગળ દર્શાવેલા કોષ્ટક અને આ એક પાકી બુક છે, એમાં એના આધારે જ હું તમારું એસ્ટેબલ્યુ ચેક કરીશ. તમે જ્યારે પરત શાળાએ આવશો ત્યારે ચાલો. તો હવે તમારે આ સ્વાધ્યાય પૂરું થઈ જાય, તમારે આસપાસની વસ્તુઓ જોવાની છે કે તે કેવી રીતે ખાય છે, ઘણા પ્રાણીઓ છે એ કેવી રીતે પ્રોસેસ કરે છે, આ બધું તમારે જોવાનું છે, જાણવાનું છે. આ તમારું અહીંયા તમારું વિજ્ઞાનનો પહેલો પાઠ પૂર્ણ થાય છે. અને તમારે બધાએ આ પ્રિપેર કરવાનું છે, સ્વાધ્યાય છે સરસ મજાનું લખવાનું છે સુંદર અક્ષરે. તમને ઘરે હશો એટલે તમારે કોઈ જલ્દી જલ્દી બી નહીં હોય કે હાલો આટલું જલ્દીમાં જવાનું છે આપણે, એટલે શાંતિથી નિરાતે તમારે શું કરવાનું છે, સ્વાધ્યાય લખવાનું છે, વાંચન કરવાનું છે. અહીંયા પાઠ્યપુસ્તક દ્વારા પાઠ સમજાવવાનું એક જ કારણ છે કે તમે તમારી રીતે આ વાંચી શકો. ઘણા પાસે પાઠ્યપુસ્તક નહીં હોય એટલા માટે અહીંયા પાઠ્યપુસ્તક પણ આપી દેવાનું છે, દેવામાં આવ્યું છે અને બધું વ્યવસ્થિત સમજાવ. કોઈને પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો સાળા નેક્સ્ટ ટાઈમ આવે